નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું ન્યૂઝ ફટાફટમાં. તો આવો સૌપ્રથમ નજર નાખે પ્રાદેશિક સમાચાર પર. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, ત્યારે અંબાજી મંદિર ખાતે વર્ષોની પરંપરા અનુસાર મંદિરના શિખર પર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કાર્યક્રમમાં હાજર રહી મંદિરના શિખર પર ધ્વજ ચઢાવશે. અંબાજી ખાતે ભવ્ય મહોત્સવ જેવો માહોલ સર્જાશે. મા અંબાના પ્રાગટ્ય દિવસને વધાવવા લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. પદયાત્રા કરી મા અંબાના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરવા માટે પહોંચે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શુક્રવારે રાજ્યના જુદા જુદા શહેરોમાં મળીને કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2019ના 9 મહિનામાં મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધી 82 નગર રચના યોજનાઓને આપવામાં આવી મંજૂરી, જેમાં 72 ટીપી અને 10 ડીપીનો સમાવેશ થાય છે. મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં હવે લોકસંગીતના કલાકાર હેમંત ચૌહાણ, બિહારી હેમ ગઢવી અને હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ પણ તેમને મળેલા રત્નકાર એવોર્ડ પરત કર્યા. આ સાથે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલા નિવેદન અંગે દુઃખ વ્યક્ત કર્યું. અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા પોતાના એવોર્ડ પરત કરી ચૂક્યા છે, જેમાં ઓસમાન મીર તેમજ હેમંત ચૌહાણ, માયાભાઈ આહિર, જય વસાવડા, અંકિત ત્રિવેદી, દેવરાજ ગઢવી, બિહારી હેમુ ગઢવી, પ્રણવભાઈ પંડ્યા, સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી, જિગ્નેશભાઈ કવિરાજ, હરેશદાન ભાઈ, લક્ષ્મણભાઈ બારોટ, અનુભા ગઢવી અને કવિદાદ બાપુનો સમાવેશ છે. આગામી 24 કલાકમાં ભારે તેથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારે તેથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાનના જન્મદિવસે ભવ્ય કાર્યક્રમની ઉજવણી માટેની હાલ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હોય તેવી ઘડી આવી પહોંચી છે. 70 વર્ષ બાદ નર્મદા ડેમ છલકાવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા માટેની તક ઝડપી લેવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરે સરદાર સરોવર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નર્મદા ડેમની 138.60 હાઇએસ્ટ કેપેસિટી છે. હાલ સપાટી 137 પર પહોંચી છે. બીજી તરફ ખુદ મધ્યપ્રદેશ આટલું પાણી છોડી રહ્યું છે, અમે તેને નહીં રોકીશું તો આગળ ભરૂચના ગામોમાં અસર થશે. નર્મદાના ધસમસતા પ્રવાહમાં ફસાયેલ બાળકીનું દિલધડક રેસ્ક્યુ કરાયું છે. કેવડિયા કોલોની નજીક આવેલા કોઠી અને ધાવડી ગામ વચ્ચે વહેતી ખાડીમાં 13 વર્ષની બાળકી નહાવા જતા ફસાઈ, ત્યારે પોલીસ અને ગ્રામજનો દ્વારા દોરડાની મદદથી 2 કલાકના રેસ્ક્યુ બાદ બાળકીને સહી સલામત બહાર કઢાઈ. નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સીમમાં જવાના રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળતા ખેડૂત ખેતરમાં જઈ શકતા નથી. સીમમાં જવાના રસ્તાઓ બંધ થઈ જતા ખેડૂતો ભાડાના નાવડી દ્વારા ખેતરમાં લઈ કેળના પાકની કાપણી કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના ખેડૂત દિલીપ પટેલે પોતાના ખેતર વાવેતર કરેલ કેળના પાકની કાપણી કરે તે પહેલા નર્મદાના પૂર આવતા પાણી ભરાઈ જતા કાપણી કરી ન શકતા તેઓએ નાવડીનો સહારો લીધો અને ખેતરમાં જઈ બચેલા કેળાના કાપણી કરી નાવડીમાં કેળાની લૂમો ભરીને હાઈવે પાસે લાવી મજૂરો સાથે બહાર કાઢ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વળાંક બોરી ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ છે અને ડેમની સપાટી 234.4 ફૂટ પર પહોંચી છે, જેને લઈ વળાંક બોરી ડેમમાં વ્હાઇટ સિગ્નલ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામે છે, ત્યારે છોટાઉદેપુરના બોડેલી પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ગીર સોમનાથ જિલ્લાના વડુ મથક વેરાવળ ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વેરાવળમાં સ્વચ્છતા જાળવી રાખનારા બેનરો અને દિવાલો પર પેઇન્ટિંગ ઠેર ઠેર જોવા મળી રહી છે, તેનું ખુદ નગરપાલિકા જ પાલન કરતી નથી. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં દર વર્ષે સફાઈ માટે 1 કરોડ જેવું ફંડ વપરાય છે, પરંતુ ચોમાસા દરમિયાન એક પણ વખત વેરાવળ શહેરમાં દવાનો છંટકાવ થતો નથી. ઉપરાંત ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવતું નથી, જેથી લોકો ગંદકીના થર વચ્ચે જીવી રહ્યા છે. વેરાવળની સ્થાનિક લોકોએ ગંદકીથી લઈને અનેક વખત સામાજિક સંસ્થાઓ, નેતાઓ અને સત્તાધીશોને રજૂઆત કરી હોવા છતાં પ્રજાના પ્રશ્ન હલ કરવામાં કોઈને રસ નથી, ત્યારે ના છૂટકે લોકો હવે સ્વયંભૂ બહાર આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે સુરતની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ સુરતના અટવા ગેટ ખાતે યોજાનાર સાયકલિંગ અને પર્યાવરણ વિષય પરના સેમિનારમાં હાજર રહીને વક્તવ્ય આપશે. સંબંધોને લાંછન લગાડે તેવી ઘટના ફરી તાપી જિલ્લામાં નિર્માણાધીન થઈ છે. નજીવી કહી શકાય તેવી બાબતને લઈ પુત્રે માતાને મોતને ઘાટ ઉતારી પલાયન થયો, પરંતુ પોલીસે તેને ગણતરીના કલાકોમાં જેલના સળિયા ગણતો કર્યો. અરવલ્લી જિલ્લામાં આઉટસોર્સિંગ પર કામ કરતા સફાઈ કામદારોને ફરીથી છૂટા કરતા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પશુપાલન અધિકારીને રજૂઆત કરવામાં આવી. છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાના વિવિધ પશુ દવાખાનાઓમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા 50થી વધારે કર્મચારીઓને છૂટા કરાતા તેઓ બેરોજગાર બન્યા છે. યોગ એટલે શરીરને તંદુરસ્ત રાખવા માટે એક પ્રકારનો વ્યાયામ. યોગ તરફ લોકો આજે વળી રહ્યા છે, પણ ખૂબ જ ઓછા પ્રકારના યોગ લોકો કરી શકે છે. મોડાસાની એક યુવતી 100 કરતા પણ વધુ યોગ કરવામાં નિષ્ણાંત છે. પૂજા પટેલ વિશ્વકક્ષાની પ્રતિયોગિતામાં યોગ અનેક સિદ્ધિઓ હાંસલ કરતી ગઈ છે. પૂજા પટેલે તાજેતરમાં જ બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી મિસ યોગિનીનું બિરુદ પ્રાપ્ત કર્યું. આ પહેલા તેણે સૌપ્રથમ ચીનના શાંઘાઈમાં યોગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારો પણ સ્ત્રી સશક્તિકરણમાં પાછળ નથી રહેતા અને આવો પશુપાલન ક્ષેત્રે પોતાના જીવનમાં શ્વેત ક્રાંતિ લાવનાર વિસનગર તાલુકાના રંગકુઈ ગામની નૈનીબેન ચૌધરીની કે માત્ર 7 ધોરણનો અભ્યાસ કર્યો હોવા છતાં ટેકનોલોજીનો ઉપયોગ કરી મહિને ઓફિસે જેટલી કમાણી કમાઈ રહ્યા છે. આજે 6 માંથી 22 જેટલા પશુઓને નૈનીબેન એક સાથે 10-10 થી પેરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા મિલ્કિંગ મશીનથી પશુઓને દોહી રહ્યા છે, તેમજ દિન પ્રતિદિન 100 લીટર જેટલું દૂધ ગામની દૂધ મંડળીમાં ભરાવી મહિને 50,000 જેટલી આવક મેળવી રહ્યા છે. મોરબીના ધરમપુર નજીક નદીમાંથી બાળકનો મૃતદેહ તરતો આવ્યાની જાણ પોલીસને કરવામાં આવતા DYSP બન્નો જોશી, બી ડિવિઝન PI સહિતની ટીમ સ્થળ પર દોડી આવી 1.5 વર્ષની ઉંમરના બાળનો મૃતદેહ મળી આવતા મૃતદેહનો PM અર્થેબ હોસ્પિટલ ખસેડાયો. આવો નજર કરીએ રાષ્ટ્રીય સમાચાર પર. સમાન નાગરિકતા સંહિતા મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાન નાગરિકતા સંહિતા અત્યાર સુધી કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટે એક સંપત્તિ વિવાદ મુદ્દે શુક્રવારે કરેલા એક નિર્ણય અંગે આ ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે દેશના તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે અત્યાર સુધી કોઈ પ્રયાસ નથી કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ થવા અંગે દેશમાં બધા માટે એક કાયદો હશે, પછી તે કોઈ પણ ધર્મનો કેસ કેમ ન હોય. સમાન નાગરિક સંહિતા એક સેક્યુલર એટલે કે પંથ નિરપેક્ષ કાયદો છે. દિલ્હીમાં આયોજિત 2 દિવસીય શંઘાઈ સહયોગ સંગઠનની મિલિટરી મેડિસિન સંમેલનમાં પાકિસ્તાને પહેલા દિવસે ભાગ નહોતો લીધો. જોકે સેનાના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનના પ્રતિનિધિ આ બેઠકમાં તો નહોતા જોડાયા, પરંતુ પહેલા દિવસે ડિનર કરવા માટે પહોંચી ગયા હતા. એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાને આ સંમેલનમાં ઘણું મોડેથી આમંત્રણ મળ્યું હતું, એટલા માટે કદાચ આ સંમેલનમાં પહેલા દિવસે પાકિસ્તાન તરફથી કોઈની હાજરી નહોતી. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે કહ્યું કે મોદી સરકારે અંગ્રેજોના જમાનામાં કાયદાઓને ખત્મ કર્યો છે. તેમણે કહ્યું કે હાલની સરકાર
આર્બિટ્રેશન કાઉન્સિલ બનાવશે. 2 ઓક્ટોબરથી ટેક્સ ઓફિસર સામાન્ય લોકોને સીધી નોટિસ નહીં મોકલી શકે. આ સમગ્ર સરકારી નિયમ પ્રક્રિયાથી પણ નોટિસ મોકલવાની પરવાનગી હશે. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે તમને દેખાડત ભારતીય સંવિધાનની કોપી, ઓરિજિનલ કોપી, જેમાં ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન મહાવીર અને બીજા મહાપુરુષોની ફોટોકોપી છપાઈ છે. તેમાં અકબરની પણ ફોટો છે. રવિશંકર પ્રસાદે દાવો કર્યો, તેનાથી સ્પષ્ટ થાય છે કે સંવિધાન નિર્માતાઓને ભગવદ ગીતામાંથી પ્રેરણા મળી છે. શારદા ચીટફંડ મુદ્દે કલકત્તા હાઈકોર્ટ દ્વારા પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધ હટતાની સાથે સીબીઆઈની ટીમ સક્રિય થઈ ગઈ અને રાજીવકુમારના ઘરે પહોંચી. જોકે તે ઘરે મળ્યા ન હતા. સીબીઆઈ રાજીવકુમારના ઘરની બહાર નોટિસ ચોંટાડી દીધી. ભારતમાં આખો દિવસ દર મિનિટે 1852 સાયબર એટેક થઈ રહ્યા છે. સાયબર હુમલાના નિશાન પર દેશના 4 મોટા શહેરો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને કોલકાતા શહેરમાં સૌથી વધારે સાયબર હુમલાઓ થાય છે, જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કંપનીઓને દરરોજ હજારો સાયબર એટેકનો સામનો કરવો પડે છે. ભારતમાં આર્થિક લેવડદેવડ માટે પણ ભીમ, ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા અનેક એપ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આવામાં બેંકો પર સાયબર એટેકનો સૌથી મોટો ખતરો છે. સાયબર સિક્યોરિટી રિસર્ચના વર્ષ 2019ના એન્યુઅલ થ્રેટ રિપોર્ટ અનુસાર 2018માં સમગ્ર વિશ્વમાં આશરે 20 લાખ સાયબર હુમલા થયા. રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રડતા રડતા પોતાના પિયર પરત ફરી હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે. તેજ પ્રતાપ સાથે બનાવ બન્યાની બાદ ઐશ્વર્યા પોતાના સાસુ રાવડીના ઘરે જ રહેતી હતી. જોકે આજે અચાનક ઐશ્વર્યા ઘરેથી રડતા રડતા બહાર નીકળી એક ગાડીમાં બેસી અને પોતાના પિયર જતી રહી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરીથી અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સૈયદ મુસ્તાક ટ્રોફીનો એક વિડીયો શેર કર્યો, જેમાં એક શાનદાર કેચ પકડતો એક ખેલાડી દેખાઈ રહ્યો છે. આ વિડીયો સાથે પ્રિયંકા ગાંધીએ વ્યંગ કર્યો હતો કે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી. પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે યોગ્ય કેચ પકડવા માટે બોલ પર છેલ્લી ઘડી સુધી નજર રાખી અને રમતની સાચી ભાવના હોવી જરૂરી છે, નહીં તો તમે દોષ ગ્રેવિટી, ગણિત, ઓલ ઉબેર, ઓલા ઉબેર અથવા તો આમ તેમની વાતોને આપતા રહેશો. શાહજહાપુરની લોની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલા શારીરિક શોષણના આરોપમાં એસઆઈટીએ સ્વામી ચિન્મયાનંદની ગુરુવારે રાત્રે 8 કલાક સુધી પૂછપરછ કરી. આ સાથે શાહજહાપુર ખાતે તેમના દિવ્ય આશ્રમને સીલ કરી દેવામાં આવ્યો. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. સુન્ની વક્ફ બોર્ડ તરફથી વકીલ રાજીવ ધવને એક નાનકડો બ્રેક માંગ્યો અને તેમની જગ્યાએ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ ઝફરયાબ જિલાનીએ પોતાની દલીલ શરૂ કરી. જિલાનીએ પીડબલ્યુના એ રિપોર્ટનો હવાલો આપ્યો, જેમાં કહેવાયું કે 1934નો સાંપ્રદાયિક રમખાણોમાં મસ્જિદનો એક ભાગ કથિત રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને રોકવા માટે કેજરીવાલ સરકારે મોટું પગલું ભરતા ઓડ ઇવન સ્કીમ ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરીથી 12 દિવસ માટે ઓડ ઇવન સ્કીમ લાગુ કરી દેવામાં આવનાર છે. કેજરીવાલ સરકારે મોટું પગલું ભરતા ઓડ ઇવન સ્કીમ ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જોકે કેજરીવાલ સરકારના આ નિર્ણયને રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બિનજરૂરી ગણાવ્યો. તેમણે કહ્યું કે દિલ્હીમાં ઓડ ઇવન લાગુ કરવાની કોઈ જરૂર જ નથી. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયા, જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. બોટમાં કુલ 19 લોકો સવાર હતા. પીપલાની વિસ્તારના લોકો ગણેશની મોટી પ્રતિમાના વિસર્જન માટે નાના તળાવના ખટલાપુર ઘાટ પર આવ્યા હતા. દિલ્હીમાં બુધવારે નકવીએ કહ્યું કે ઔરંગઝેબ આતંકવાદનું પ્રતીક છે. ઔરંગઝેબનો દ્રષ્ટિકોણ એ સનાતન સંસ્કૃતિને ખતમ કરી માનવતાના મૂલ્યોને નષ્ટ કરવાનો હતો. આવી જ વિચારધારાના લીધે અત્યારે આઈએસઆઈએસ, અલકાયદા અને લશ્કરે તોયબા જેવા આતંકવાદીઓ સંગઠનનો જન્મ થયો છે. તમિલનાડુના ચેન્નાઈ ખાતે એક પરાના રોડ પર લાગેલું શાસક અનાદ્રમુકના નેતાનું ગેરકાયદેસર હોર્ડિંગ પડતા ટુ વ્હીલર પર જઈ રહેલ એક મહિલા એન્જિનિયરિંગનું
मौत निपजता राज्य में फरी एक वक्त गैरकायदेसर होर्डिंग्स ना विवादे होबाड़ो सर्जो छे। तेजसे नौकादल में सामेल थवानी पूरती सज्जता सिद्ध करीने बतावे छे। मुश्किल गणातुं एरेस्टेड लैंडिंग करीने तेजसे परीक्षण पार पाड्यु। गोवाना समुद्र में परीक्षण थयुं हतुं। लाइट कॉम्बेक्ट एरक्राफ्ट तेजस नुं सौथी महत्वनुं परीक्षण हाथ धरायुं हतुं। तेजस नौकादल में सामेल थवानी पूरती सज्जता सिद्ध करी बतावी। डीआरडीओ एरेस्टेड लैंडिंग की खराई पछी जाहेरात करी हती। तेजसे महत्वपूर्ण पड़ाव पार करी लीधो। एस्टेट स्वदेशी विमान धरावता देशों में भारत नो समावेश थयो छे। अगाउ अमेरिका, फ्रांस, ब्रिटन, रशिया और चीन आ पांच देशों पासे एरेस्टेड लैंडिंग ना विमानी टेक्निक हती। भारत आर्थिक विकास धारणा करता वधारे नबड़ो थई रह्यो छे तेम आईएमएफ एक निवेदन में जणाव्युं छे। आईएमएफ भारत नबड़ा आर्थिक विकास माटे कॉर्पोरेट और पर्यावरण नियामक ने अनिश्चितता तथा केटलीक नॉन बैंकिंग फाइनांस कंपनी ने नबड़ाईओ ने जवाबदार गणावे छे। वर्तमान समय में चाली रहे आर्थिक मंदी ने ध्यान में राखी नाणाप्रधान निर्मला सीतारमण पत्रकार परिषद में नवा निर्णयों की जाहरात करे तेवी शक्यता छे। मोदी सरकार बीजा शासनकाल में नाणाप्रधान द्वारा तीजी वक्त महत्वपूर्ण पगलाओं की जाहरात करवामां आवशे। सूत्रों अनुसार आ प्रेस कॉन्फरेंस में आगामी समय में जीडीपी दर 5% थी वधु रहे ते माटे जरूरी निर्णयों की जाहरात करवामां आवी शके छे। पूर्व नाणाप्रधान और कांग्रेस वरिष्ठ नेता पी चिदंबरम मुश्किल ओछू थवानुं नाम नहीं लई रही। आईएनएक्स मीडिया भ्रष्टाचार केस में जेल में बंद पूर्व नाणाप्रधान पी चिदंबरम मनी लॉन्ड्रिंग केस में सरेन्डर थवानी अरजी दिल्ली थी थ्रुनाइक कोर्टे फगावी दीधी छे। पंजाब नेशनल बैंक कौभाड़ में मुख्य आरोपी नीरव मोदी भाई नेहल मोदी विरुद्ध इंटरपोले रेड कॉर्नर नोटिस जारी करी छे। रेड कॉर्नर नोटिस में जणाववामां आव्युं छे कि नेहल दीपक मोदी नो जन्म बेल्जियम ना एंटवर्प में थयो हतो। चार्जशीट में नेहल मोदी सामे पुरावानो नाश करवाना आरोप मुकाया छे। दिल्ली की कोर्टे शुक्रवार मनी लॉन्ड्रिंग ना एक केस में कर्नाटक कांग्रेस नेता डीके शिवकुमार ने ईडी द्वारा कस्टोडियल पूछपरछ 17 सप्टेम्बर सुधी लंबावाई। ईडीए 5 दिवस शिवकुमार की कस्टडी लंबा की मांग कर बाद विशेष कोर्ट न्यायाधीश अजय कुमार 4 दिवस कस्टडी लंबा। आओ नजर करे आंतरराष्ट्रीय समाचार पर। मूडीज क्रेडिट रेटिंगे पाकिस्तानी अर्थव्यवस्था मुद्दे चेतवनी इश्यू करता कहूं छे। मूडीजे कहूं कि आगामी दिवसों में पाकिस्तान ने गंभीर आर्थिक संकट नो सामनो करवो पड़ी शके छे। पाकिस्तान विदेशी देवा पर वत्त निर्भरता और सतत देवानी चुकवणी की घटती क्षमता ने कारण तेनी सामे फाइनांस करावानो पड़कार पैदा थई शके छे। पाकिस्ताने यूएनएचआरसी 42मी सत्र ने कश्मीर मुद्दे अखाड़ो बनावानो प्रयास तो करे परंतु भारतीय राजद्वारियों अकाट्य तकोना कारण भोठू पड़व रू। विदेश मंत्रालय पूर्व मुद्दाओं सचिव विजय कुमार ठाकुर सिंह बाद हम यूएनएचआरसी में भारत सेकंड सचिव कुमम मिनी देवी पाकिस्तान ने तना घर थी चाली रहे दमनचक्र की याद ताजी करी। पाकिस्तान निवेदन जवाब में कुमम देवीए कहूं कि तेमां कोई शंका नहीं कि पाकिस्तान खोटा तथ्यों और निवेदनों आपी रह्यु छे। अमे पाकिस्तान ने सलाह आपीशुं कि पोताना देशना लोकोना पलायन और एक्स्ट्रा ज्युडिशियल किलंग मुद्दा पर ध्यान आपे जे लाखों में छे। गुरुवारे पाकिस्तानी संसद में कई एवं जवाब मिली जुनाराओं ने शरम आ जाए। संयुक्त अधिवेशन दरमियान सत्ता पक्ष और विपक्ष सांसदों झगड़ी पड़ा तमनी वच्चे खूब धक्का मुक्की थी और थपाटो पड़ी। महिला सांसदों साथ दुर्व्यवहार थयो तथा इमरान खान विरुद्ध विपक्ष सांसदों खूब नारेबाजी करी। आतंकवाद पर पाकिस्तान वडाप्रधान इमरान खाने सौथी मोटी कबूलात करता कहूं कि 1980 दायका में पाकिस्तान एवं मुजाहुद्दीन लोग ने तालीम आपी रह्यू हतु। जयरे सोवियत संघ अफगानिस्तान पर कब्जो करे तो तेओ तेमना विरुद्ध जेहाद नु ऐलान करे। आ लोगों की ट्रेनिंग माटे पाकिस्तान ने अमेरिका की एजेंसी सीएआई तरफ थी पैसा आपवामां आव्या हता। इमरान खाने कहूं कि आ एक मोटो विरोधाभास हतो। पाकिस्ताने तटस्थ होवू जोईतुं हतुं कारण के अमेरिका नो साथ आपीने अमे आ समूहों ने पाकिस्तान ने विरोध करी लीधो जेमां अमे 70,000 लोकोना जीव गुमाव्या छे। पाकिस्तानी अर्थव्यवस्था ने 100 अबज डॉलर थी वधु नुकसान थयुं छे।
इमरान खाने ट्वीट करीने कहू कि हूँ ते 58 देशों नो आभार व्यक्त करू छू जेमणे 10 सप्टेम्बर रोज मानवाधिकार परिषद में पाकिस्तान साथ आपी विश्व समुदाय की मांगनी ने मजबूत करी। भारत कश्मीर में बल प्रयोग रोके, प्रतिबंध हटावे, कश्मीरियों ने अधिकारियों की रक्षा थाय, संयुक्त राष्ट्र प्रस्ताव मुजब कश्मीर मुद्दा समाधान थाय। पाकिस्तानी पत्रकार नायला इनायते इमरान खान की ट्वीट पर व्यंग करता कहू कि शू संयुक्त राष्ट्र मानवाधिकार आयोग 47 देशों नहीं बन्यो, जो कि पीएम 58 देशों नो आभार मानवा मांगे। मने लागे कि जो तेओ जिन्न पण गणी रहा है, आ ट्वीट नी साथे ज इमरान खान ना जुठाणा नो पण पर्दाफाश थई गयो। अमेरिकन अंतरिक्ष एजेंसी नासा एलान कर्यु छे कि 13-14 सप्टेम्बर रात्रे पृथ्वी की कक्षा पास थी धूमकेतु पसार थशे, परंतु तेमाथी कोई पृथ्वी साथ टकराशे नहीं। नासाए जणाव्युं कि विश्व की सौथी ऊंची इमारत बुर्ज खलीफा जेटलो मोटो धूमकेतु 2000 QW7 और 2010 C01 पृथ्वी और चंद्रमा वच्चे थी पसार थशे। नासाए जणाव्युं कि अमे बन्ने पर नजर राखी रह्या छे, परंतु बन्नेना ऑर्बिटरनी तपास बाद अमे कही शकीए छीए कि तेमांथी कोईपण प्रकारना कारणे पृथ्वीने खतरो नथी। नासाए जणाव्युं कि वर्ष 2000 आ धूमकेतु पर तेमनी पूरी नजर छे। नासाए कह्युं कि आ बन्ने धूमकेतु पृथ्वीथी 3.5 मिलियन माइल दूरथी पसार थशे। पाकिस्तान कानून मंत्रालय शुक्रवार प्रधानमंत्री इमरान खान ने कहू कि पाकिस्तानी सरकार कश्मीर मामला ने इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस में लई जई शके नहीं। कानून मंत्रालय कहू हतु कि पाकिस्तान ना मामला ने सीधो आईसीजे लई जई शके नहीं। जम्मू कश्मीर में आर्टिकल हटावाना मुद्दे दुनियाभर में कोई देश नो साथ न मळता पाकिस्तान रघवायो थयो छे, त्यारे पाकिस्तान प्रधानमंत्री इमरान खाने पीओके की राजधानी मुजफ्फराबाद कश्मीर मुद्दे रेली करी, जेमां भारत अने प्रधानमंत्री नरेन्द्र मोदी सामे झेर ओकी हतो। इमराने कह्युं के पीओके ना युवा एलओसी तरफथी आगळ वधवा मांगे छे, परंतु तमे अत्यारे त्यां ना जशो, हुं तमने बतावीश के तमारे त्यां क्यारे जवानो छे, पहला मने संयुक्त राष्ट्रमां जवा दो। अमेरिकन न्याय विभागे कहू कि 11 सप्टेम्बर 2001 ना रोज वर्ल्ड ट्रेड सेंटर पर अलकायदा ना हुमला में कथित रीते सामेल एक साउदी अधिकारी ना नामनो खुलासो करवामां आवशे। करतारपुर कोरिडोर अंगे पाकिस्ताने फरी बाजी पलटता विदेश मंत्रालय प्रवक्ता डॉक्टर मोहम्मद फैसले कहू कि भारतीय श्रद्धालुओं पास थी एंट्री टैक्स नहीं लेवाय, परंतु प्रत्येक भारतीय श्रद्धालु पास थी 1400 रुपया सेवा फी वसूलवामां आवशे। वेस्ट इंडीज जबरदस्त ऑलराउंडर आंद्रे रसेल ने कैरेबियन प्रीमियर लीग नी एक मैच दरमियान हेलमेट पर बॉल वाग्यो, आ दड़ो वाग्या पछी रसेल ने मैदान बाहर लई जवो पड्यो हतो। रसेल जमैका थालावजद तरफ थी सेंट लुसिका जॉक्स विरुद्ध मैच रमी रह्यो हतो ने एक शॉर्ट बॉल ने पुल करवामां चूकी गयो। बॉलजोलथी रसेल ना हेलमेट पर वाग्यो ने तेना कारणे ते पीच पर पड़ी गयो, ते जेवो पड्यो के तरत ज फील्डर्स तेनी तरफ दौड़्या ने हेलमेट उतारी ने इजा विशे जाणवानो प्रयास करवा लाग्या। पछी सांजे एनु सीटी स्कैन करवामां आव्यो ने तेमां कोई गंभीर इजा थई नथी। भारत और दक्षिण आफ्रिका वच्चे 15 सप्टेम्बर थी 3 T20 मैच नो प्रारंभ थशे, आ साथे ज भारत ना घरेलू श्रेणी की शुरुआत थशे। दक्षिण आफ्रिका भारत ना प्रवास में 3 T20 मैच और 3 टेस्ट मैच रमशे। भारत और दक्षिण आफ्रिका वच्चे 15 सप्टेम्बर थी 3 T20 मैच नो प्रारंभ थशे, त्यारे आ T20 में बुमराह ने आराम टीम इंडिया ने टीम 20 श्रेणी माटे फास्ट बॉलर जसप्रीत बुमराह ने भुवनेश्वर कुमार ने आराम आपवामां आव्यो छे। ऑस्ट्रेलियानी झड़पी बॉलर मैंगन स्कट इंटरनेशनल क्रिकेट में 2 हैट्रिक झड़पनार प्रथम महिला बॉलर बनी छे। वेस्ट इंडीज विरुद्ध त्रीजी वनडे में स्कटे 50मी ओवर में अंतिम 3 बॉल पर हैट्रिक झड़पी थी। इंटरनेशनल क्रिकेट में अत्यार सुधी में 126 हैट्रिक नोंधाई है। मेन्स कैटेगरी में 100 हैट्रिक है। मेन्स कैटेगरी में सौथी वधु 18 हैट्रिक इंग्लैंड ना नामे छे। त्यारे वुमन्स कैटेगरी में 26 हैट्रिक नोंधाई है। एकता बिल्स भारत तरफ थी कोईपण फॉर्मेट में हैट्रिक झड़पनार प्रथम महिला खिलाड़ी छे।
भारतीय टेनिस खिलाड़ी सुमित नागल बांझा लुका में चाली रहे एटीपी चैलेंजर टेनिस टूर्नामेंट क्वालिफायर में पहुंची गयो। क्रोएशिया में मातिजा पोकतीच ने 6-1 6-1 सीधा सेटों में हराव्यु हतुं। रूटे ऑस्ट्रेलिया विरुद्ध बे वर्ष में 9मी वक्त 50 प्लस नो स्कोर कर्यो परंतु एक पण वक्त सुधी फटकारी शक्यो नथी। रूटे आ मैच में तेनी इनिंग्स दरमियान टेस्ट में 7000 रन पूर्ण कर्या। ते एलिस्टर कुक अने सचिन बाद ओशी वये आ सिद्धि मेळवना त्रीजो खिलाड़ी बन्यो। न्यूज फटाफट में अत्यारे हाल बस आटलो ज। वधु समाचार अपडेट्स माटे जोता रहो निर्माण न्यूज। त्यां सुधी मने आपशो रजा। नमस्कार।